રહ્યા છે. તો મિત્રો, આજના આપણા આ વિડીયોની અંદર આપણે તરલતાના જે ગુણોત્તરો છે એનો અભ્યાસ કરવાનો છે. તરલતાના ગુણોત્તરોની વાત કરીએ તો એમાં આપણે બે ગુણોત્તરો જોવાના છે, એક ચાલુ ગુણોત્તર અને બીજો છે પ્રવાહી ગુણોત્તર. આ બે ગુણોત્તરોનો આપણે અભ્યાસ કરીશું. એમાંથી સૌપ્રથમ આપણે ચાલુ ગુણોત્તરને સમજીએ. તો ચાલુ ગુણોત્તર શું છે? તો ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કે ચાલુ દેવાની સામે આપણું મિલકતોનું પ્રમાણ કેટલું છે અથવા ચાલુ મિલકતો સામે દેવાનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર દર્શાવે છે. હવે જો આપણી ચાલુ મિલકતોનું પ્રમાણ વધુ હોય તો ધંધાકીય એકમની તરલતા વધુ છે એવું આપણે કહી શકીએ. આ એનું સૂત્ર તમે અહીં જોઈ શકો છો. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા, જે તમારે તૈયાર કરવું પડશે. હવે ચાલુ મિલકતોની અંદર શું આવે? તો મિત્રો, કે જે આપણે 12 મહિનાની અંદર રોકડની અંદર અથવા રોકડ સમકક્ષમાં જે રૂપાંતર થઈ શકે તો એ ચાલુ મિલકતોની અંદર આવે છે. એની અંદર વાત કરીએ તો ચાલુ રોકાણો છે, એ જ રીતે સ્ટોક છે, વેપારી લેણા. હવે વેપારી લેણાની અંદર મિત્રો, લેણી હુંડી અને દેવાદારો આ બેમાંથી ઘાલખાદ અનામત જે છે એને આપણે માઇનસ કરીને લખવાની હશે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ઘાલખાદ અનામતને આપણે માઇનસ કરીશું. એ જ સાથે રોકડ અને રોકડ સમકક્ષ, એમાં હાથ પર રોકડ હોય કે બેંકમાં સિલક, હાથ પરના ચેક, ડ્રાફ્ટ એવું કંઈક વિગત આપે તો એ રોકડ અને રોકડ સમકક્ષની અંદર આવશે. ટૂંકા ગાળાની લોન, અગાઉથી ચૂકવેલા ખર્ચ, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ વેરાઓ, આ બધી જે બાબતો છે એ આપણી ચાલુ મિલકતોની અંદર આવે છે. તો ચાલુ મિલકતોમાં કઈ વિગતો આવી શકે એ તમારે યાદ રાખવાની છે. એ જ રીતે આપણે વાત કરીએ કે ચાલુ દેવા, તો ચાલુ દેવાની અંદર જે આપણું દેવું કે જવાબદારી જે ચૂકવવાની થાય છે તો એનો સમયગાળો એ 12 મહિનાના સમયગાળાની અંદર એ ચૂકવવું પડે તો એને ચાલુ દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે ચાલુ દેવાની અંદર પણ કઈ વિગતો આવે તો એમાં તમે આપણે જોઈ ગયા છે કે પાકું સરવૈયું જે છે, પાકા સરવૈયાની મૂડી અને દેવા બાજુની મોટા ભાગની બધી વિગતો એની અંદર હોય છે. તો એમાં ટૂંકા ગાળાનું લીધેલ ધિરાણ, વેપારી દેવા, એમાં દેવી હુંડી અને લેણદારો આવશે, લાંબા ગાળાના દેવા પર ચૂકવાપાત્ર રકમો, ચડેલ પરંતુ નહીં ચૂકવેલ દેવું, ચડેલ અને નહીં ચૂકવેલ વ્યાજ, ચૂકવવાના બાકી ખર્ચાઓ હોય, નહીં મંગાવેલ ડિવિડન્ડ, અગાઉથી મળેલ હપ્તાઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ, તો આ બધી જે વિગતો છે એ ચાલુ દેવાની અંદર આવે છે. તો સૌપ્રથમ આપણે સૂત્રમાં જ્યારે કિંમત મૂકીએ તો આપણી પાસે ચાલુ મિલકતો અને ચાલુ દેવા હોવા જરૂરી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મિત્રો, એ છે પ્રવાહી ગુણોત્તર. તો અહીં આપણે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરનો એક્ઝામ્પલ પણ સાથે જોવાના છે. તો એ પહેલાં આપણે પ્રવાહી ગુણોત્તરને પણ સમજી લઈએ. પ્રવાહી ગુણોત્તરની અંદર જે પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ એ દર્શાવે છે. એટલે અહીં આપણો આવશે પ્રવાહી મિલકતો. હવે પ્રવાહી મિલકતો સામે ચાલુ દેવાનું કેટલું પ્રમાણ છે તે આ ગુણોત્તર દ્વારા આપણે શોધી શકીએ છીએ. આ ગુણોત્તર પણ ધંધાની તરલતા જ બતાવે છે. ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા બાદ કરે તો આપણને શું મળે છે? પ્રવાહી મિલકત મળી શકે છે. એટલે આપણે જે ચાલુ મિલકતો શોધીશું તો ચાલુ મિલકતોમાંથી આપણે આ સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા એ બે વિગતને માઇનસ કરીશું તો પ્રવાહી મિલકત આપણે આસાનીથી શોધી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો, એનું સૂત્ર છે. તો એ સૂત્રની અંદર આ રીતે તમારે મૂકવાનું છે, પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો કે જેમનું ઝડપથી આપણે રોકડ કે રોકડ સમકક્ષમાં રૂપાંતર કરી શકીએ છીએ. ઘણા જ ઓછા સમયગાળાની અંદર ઝડપથી આપણે એને રૂપાંતર કરી શકીએ છીએ. તો આ રીતે આ બે ગુણોત્તરો આપણે અહીં ધ્યાનમાં લીધા છે. હવે મિત્રો, એને અનુરૂપ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે સમજવાનો છે. એના માટે મેં સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 8 લીધો છે, જેની અંદર ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આપણે શોધવાનો છે. આ જે રકમો આપણને આપી દીધી છે એ જ રકમો પરથી આપણે આ બંને ગુણોત્તર શોધવાના છે. તો મિત્રો, આ રકમને તમે નોટ ડાઉન કરશો અથવા સ્ક્રીનશોટ લેશો કે બુકની અંદર તમે જોઈને એની ગણતરી આપણે કરવાની છે. હવે સૌપ્રથમ આપણે શોધીશું ચાલુ ગુણોત્તર. તો મિત્રો, ચાલુ ગુણોત્તર આપણે શોધીશું તો એના માટે જે આપણું સૂત્ર છે, ચાલુ ગુણોત્તર બરાબર આપણું જે સૂત્ર છે કે ચાલુ મિલકતો
ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા આપણું સૂત્ર છે. તો આ સૂત્ર પ્રમાણે આપણે સૌપ્રથમ ચાલુ મિલકતો અને ચાલુ દેવા શોધવા પડશે. તો આપણને જે અહીં રકમ આપી દીધી છે એ રકમ પ્રમાણે આપણે ચાલુ મિલકતો અને ચાલુ દેવા શોધીશું. તે પહેલાં આપણે રકમની અંદર જોઈ લઈએ. તો ચાલુ મિલકતોની અંદર એક તો આપણી પાસે આપેલ છે સ્ટોક, ત્યાર પછી છે દેવાદારો, એ જ રીતે જોઈએ તો કે લેણી હુંડી છે, અને એમાંથી આપણે ગલખાદ અનામત છે એને માઇનસ કરવી પડશે, જે તમે અહીં જોઈ શકો છો. રોકડ અને રોકડ સમકક્ષ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, તો આ બધી વિગતો છે એ શેમાં આવશે? આપણી ચાલુ મિલકતોની અંદર આવશે. ત્યાર પછી આપણે ચાલુ દેવાની વાત કરીએ તો ચાલુ દેવાની અંદર આવશે એક તો દેવી હુંડી, ત્યાર પછી છે ટૂંકા ગાળાની લોન, એ જ રીતે લેણદારો, ખર્ચા ચૂકવવાના બાકી. તો આ જે વિગતો છે એ વિગતો આપણી આવશે ચાલુ દેવાની અંદર. તો આ રીતે મિત્રો આપણે ચાલુ મિલકતો અને ચાલુ દેવા શોધવાના છે. અને પ્રવાહી ગુણોત્તર જે આપણે શોધીશું, તો પ્રવાહી ગુણોત્તરની અંદર આપણે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ જે ખર્ચ છે, એટલે કે આ બે વિગત, આ 60,000 અને આ સ્ટોક આપેલો છે, એને આપણે ત્યાં માઇનસ કરીશું. તો આપણે ગણતરીની અંદર હવે જોઈ લઈએ. આ ચાલુ મિલકતો આપણે આ રીતે શોધવાની છે. ચાલુ મિલકતોની અંદર એક તો છે સ્ટોક, જે આપણને આપી દીધો છે 3,00,000, દેવાદારો આપ્યા છે આપણને 2,50,000, લેણી હુંડી આપણને આપી દીધી છે 75,000, એનો સરવાળો કરીશું તો સરવાળો આવે છે 3,25,000. એમાંથી મિત્રો ગાલખાદ અનામત, આ બે રકમમાંથી આપણે ગાલખાદ અનામતને માઇનસ કરવાની છે, જે આપણને આપી દીધી છે 20,000, એટલે આપણને રકમ આપણી રકમ મળશે 3,05,000. હવે 3,05,000 જે મળે છે, અને અહીં છે આપણી પાસે 3,00,000. ત્યાર પછી બાકીની વિગત છે રોકડ અને રોકડ સમકક્ષ, જે છે 1,20,000, અગાઉથી ચૂકવેલ ખર્ચા છે 60,000. એટલે આ ચારે ચાર રકમનો જો આપણે સરવાળો કરીશું તો આપણને ચાલુ મિલકતો મળી જશે 7,85,000. તો આ રીતે આપણે સૌપ્રથમ ચાલુ મિલકતો શોધી નાખી. ત્યાર પછી મિત્રો આપણે શોધવાના છે ચાલુ દેવા. તો ચાલુ દેવાની અંદર એક તો છે દેવી હુંડી 60,000, લેણદારો આપણને આપી દીધા છે 2,00,000, ટૂંકા ગાળાની લોન આપી છે 40,000, અને ચૂકવાના બાકી ખર્ચા છે 50,000. તમામ રકમોનો સરવાળો કરતાં આપણને રકમ મળે છે 3,50,000, જે આપણને મળી જાય છે ચાલુ દેવા. ત્યાર પછી આપણે સૂત્રની અંદર કિંમત મૂકીશું. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીં તમે જોઈ શકો છો ચાલુ ગુણોત્તરો, આ સૂત્ર છે આપણું ચાલુ ગુણોત્તરની અંદર. ચાલુ મિલકત આપણે શોધી એના પ્રમાણે 7,85,000, અને ચાલુ દેવા છે આપણા 3,50,000. તો 7,85,000 આપણે 3,50,000 વડે ભાગતા રકમ આપણને મળી જાય છે 2.24. હવે આપણે 2.24 મળે છે, અને અહીં આપણે લખવાનું છે જેમ 1. આ જે તમે જોઈ શકો છો, એટલે આપણે આ રીતે લખવાનું છે 2.24 જેમ 1. હવે આપણે 1 કેમ લખવું પડે છે? તો મિત્રો આની અંદર આપણે જોવાનું કે જે મિલકતો આપી છે એ મિલકતો સામે દેવાનું પ્રમાણ એ આપણે આ દર્શાવવાનું હોય છે. એટલે અંશ અને છેદને આપણે આ રીતે દર્શાવવાનું હોય છે. એટલે અંશને છેદ વડે ભાગીશું તો છેદને 1 પ્રમાણ સામેનું પ્રમાણ એ દર્શાવે છે. એટલે 2.24 જેમ 1, એટલે 2.24 એ આપણી મિલકતો દર્શાવે છે, અને મિલકતોની સામે દેવાનું પ્રમાણ એ 1 દર્શાવે છે. તો આ રીતે આપણે એને લખવાનું હોય છે. ત્યાર પછી પ્રવાહી ગુણોત્તર આપણે શોધવાનું છે. તો પ્રવાહી ગુણોત્તરને માટે જે આપણે પ્રવાહી મિલકતો શોધવાની છે એમાં ચાલુ મિલકતો ઓલરેડી આપણે શોધેલી જ છે 7,85,000, એમાંથી સ્ટોક માઇનસ કરીશું અને અગાઉથી ચૂકવેલ ખર્ચા માઇનસ કરીશું. એટલે 3,00,000 અને 60,000, 3,60,000ને આપણે માઇનસ કરીશું તો પ્રવાહી મિલકતો આપણને મળી જશે 4,25,000. હવે ફરી એકવાર એને સૂત્રમાં મૂકીશું પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા, તો પ્રવાહી મિલકતો આપણી પાસે છે 4,25,000, ચાલુ દેવા છે 3,50,000, એટલે જવાબ આપણને મળે છે 1.21 જેમ 1.
1.21:1 એટલે કે આપણે એને 1 લગાવવાનું છે, એટલે છેદ એ આપણો 1 ગણાય છે, અને તેની સામે અંશનું પ્રમાણ એ કેટલું છે, 1.21, અને એ જ રીતે અહીં છે 2.24, એ અંશનું પ્રમાણ છે. તો આ રીતે આપણે એને દર્શાવવાનું હોય છે. તો મિત્રો, આ રીતે આપણે પ્રવાહી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર જોઈ ગયા છે. તમને વિડીયો ગમ્યો હશે, તમે જરૂરથી એને લાઇક કરશો. બાકીનું આપણે અગાઉના ગુણોત્તરો છે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ, આભાર.